પાટણ શહેરના કિલાચંદ કોમ્પ્લેક્સના માલેતુજાર દબાણકારોએ પોતાના કાયમી દબાણ ન હટાવી ફક્ત ને ફક્ત નાના લારી ગલ્લાવાળાને કાયદાકીય રોફ અને ઉચ્ચ અધિકારીઓના સંબંધના સહારે હેરાન કર્યા હોય તેવા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પાટણ શહેરમાં નાના વેપારીઓ લારી ગલ્લા મારફતે પોતાના પરિવારનો જીવન નિર્વાહ માટે ધંધો કરતા હોય છે, પરંતુ પાટણ નગરપાલિકા કોઈ નક્કર કામગીરી ન કરીને પોલીસના સહયોગથી આ નાના ધંધાથી લોકોને હેરાન પરેશાન કરવા આવે છે। ગઈકાલે પાટણ નગરપાલિકા અને પાટણ ટ્રાફિક પોલીસે જે રોડ પરના દબાણ હટાવવાની કામગીરી કરી તે રોડ પરના દબાણ હટાવવાની કામગીરી સરાહનીય હતી, પરંતુ પાટણ નગરપાલિકાના નિયમોને નેવે મૂકીને પાટણ કિલાચંદ કોમ્પ્લેક્ષ નામના પ્રાઇવેટ કોમ્પ્લેક્ષની અંદર પાટણ નગરપાલિકા અને પાટણ ટ્રાફિક પોલીસે નડતરરૂપ દબાણો હટાવ્યા છે તે પાટણ નગરપાલિકાના નિયમ વિરુદ્ધ છે। પાટણ નગરપાલિકાના અધિકારી હોય કે કર્મચારીઓ કે દબાણ સ્ટાફ હોય તે પ્રાઇવેટ કોમ્પ્લેક્ષમાં જઈ શકતા નથી, તેમજ પ્રાઇવેટ કોમ્પ્લેક્ષ કિલાચંદમાં દબાણ હટાવવાનું થતું હોત તો આજથી વર્ષો પહેલાં પાટણ નગરપાલિકામાં જ્યારે વહીવટદારનું શાસન હતું ત્યારે પાટણ કિલાચંદ કોમ્પ્લેક્ષના રોડ રસ્તાની સીડીઓ ઓટલા દુકાનની આગળ કાઢેલા ગેરકાયદેસર શેડ પાટણ નગરપાલિકાની માર્જિનમાં બનાવેલા શેડ અને ઓટલા એ વહીવટદારની શાસન દરમિયાન તમામ દબાણ કાયદેસર કાઢી નાખવામાં આવ્યા હતા। તેની ફાઇલ પાટણ નગરપાલિકામાં પડી છે, તેનો અભ્યાસ કરીને જો પાટણ નગરપાલિકાના દબાણની કામગીરી કરવાની હતી તો સારી હતી, તે કામગીરી ન કરીને ફક્ત લારી ગલ્લાવાળાને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે। નગરપાલિકાને ખરેખર જો કામગીરી કરવાની હતી તો વહીવટદારની જૂની પાટણ કિલાચંદ કોમ્પ્લેક્ષના જે દબાણ હટાવ્યા હતા તે ફાઇલનો પૂરેપૂરો અભ્યાસ કરીને તેમજ પાટણ નગરપાલિકાના સર્વે શાખાએ આપેલ રજા મંજૂરીના આધારે જો કામગીરી કરી હોત તો કામગીરી લેખે લાગત। પાટણ શહેર ટ્રાફિક પોલીસે જ્યાં કામગીરી કરી છે એમને પણ આ રસ્તો રાહદારી રસ્તો છે કે કેમ તેની ચિંતા કરવાની હતી, પરંતુ પાટણ નગરપાલિકા અને પાટણ ટ્રાફિક પોલીસે માલેતુજારોના દબાણ યથાવત રાખીને ફક્ત અને ફક્ત નાનો ધંધો કરતા વેપારીઓને હેરાન પરેશાન કર્યા છે, તેમની કામગીરી ખોટી છે। પાટણ શહેરમાં નગરપાલિકા પ્રાઇવેટ કોમ્પ્લેક્ષના દબાણ દૂર કરી શકતી નથી, જો નગરપાલિકા દબાણ દૂર કર્યા હોય અને જો પ્રાઇવેટ કોમ્પ્લેક્ષના દબાણ પાટણ નગરપાલિકા હટાવી શકે તેવા નિયમો હોત તો પાટણ પોલીસને સાથે રાખીને પાટણના ઘણા બધા પ્રાઇવેટ પાર્ટનરશિપ કોમ્પ્લેક્ષમાં દબાણો છે તેને પણ દૂર કરવા જોઈએ। કિલાચંદ કોમ્પ્લેક્ષમાં રજૂઆત કરનારા જે આગેવાનો હતા તેમને પોતાના સ્વેચ્છાએ દબાણ હટાવ્યા હોત તો આ કામગીરી યોગ્ય થઈ હોત, પરંતુ પોતાના દબાણો યથાવત રાખીને ફક્ત લારી ગલ્લાવાળાને હેરાન કરવા તે કેટલે અંશે વ્યાજબી છે। આગેવાનોએ સૌપ્રથમ તેમના દબાણ દૂર કરવા જોઈતા હતા। નગરપાલિકાએ દબાણ કરનારાઓને પહેલાં નોટિસ અથવા સૂચના આપવી જોઈએ કે તમારું દબાણ દૂર કરી લો, પરંતુ માલેતુજારોના દબાણ પોતાના શેડ સીડીઓ ઓટલા અને પાર્કિંગમાં બનાવેલા અન્ય વસ્તુઓ ન હટાવી ફક્ત ને ફક્ત વાલા દવાલાની સાચવીને ફક્ત ગરીબ લોકોને હેરાન પરેશાન કરવા એ વ્યાજબી નથી। પાટણ શહેર ઐતિહાસિક અને પૌરાણિક શહેર છે। પાટણ શહેરમાં નવીન બનતા બિલ્ડિંગ્સ અને કોમર્શિયલ ધંધાથી વેપારી મથકોમાં કોઈપણ જગ્યાએ પાર્કિંગની જગ્યા ન મૂકીને અને નગરપાલિકાના નિયમોને નેવે મૂકી બનાવેલા કોમ્પ્લેક્ષમાં પાર્કિંગ ન હોવાના કારણે દબાણનો રાફડો ફાટી નીકળ્યો છે। ખરેખર પાટણ નગરપાલિકાએ પાટણ શહેરમાં બનેલ રહેણાંક વિસ્તારના કોમ્પ્લેક્ષ હોય કે કોમર્શિયલ વિસ્તારમાં કોમ્પ્લેક્ષ હોય તેમ નિયમ મુજબ પાર્કિંગ છે કે નહીં તેનો અભ્યાસ કરીને તેના પાર્કિંગ ખુલ્લા કરવા જોઈએ, જેથી કોમ્પ્લેક્ષના વાહનો જતા રહે અને રોડ પૈકીના દબાણો રહે નહીં। પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં હમણાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। રોડ રસ્તા પરના દબાણ હોય અને હટાવે તે સારી પ્રશંસનીય કામગીરી છે, પરંતુ અમુક માલેતજારોના ઉચ્ચ અધિકારીઓ સંબંધના આધારે કોઈપણ નિયમ વગર પ્રાઇવેટ કોમ્પ્લેક્ષની અંદર દબાણ હટાવવા કેટલા અંશે વ્યાજબી? ગઈકાલે પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરની અંદર એક દબાણ હટાવવાની કામગીરી પાટણ નગરપાલિકા અને પાટણ શહેર ટ્રાફિક પોલીસે કરી હતી, સંયુક્ત કામગીરી કરી હતી। રોડ રસ્તા પરના જે કામગીરી કરી એ કામગીરી સારી હતી, પ્રશંસનીય કામગીરી હતી, પણ કિલાચંદ શોપિંગ સેન્ટરમાં નગરપાલિકા દબાણ હટાવી શકતી નથી અને જે દબાણ હટાવ્યા છે એ ફક્ત અધિકારીઓને જો હુકમીના કારણે અને અધિકારીઓના સંબંધના કારણે નગરપાલિકામાં કાયદાકીય રોપ જમાવીને નાના ધંધાર્થીને હેરાન કરવા માટે દબાણ હટાવવામાં આવેલા છે। આજથી વર્ષો પહેલાં જ્યારે પાટણ નગરપાલિકામાં વહીવટદારનું શાસન હતું, આ વહીવટદારે પાટણ શહેરમાં ગેરકાયદેસર બનેલ કોમ્પ્લેક્ષમાં
પાર્કિંગની જગ્યામાં તેમજ જે નગરપાલિકાનો જે સ્પેસ છોડીને જે જગ્યામાં જે દબાણ કરેલા હતા તેમાં વહીવટદારે તોડી નાખવામાં આવેલા હતા. જ્યારે વહીવટદાર હતો ત્યારે આ જ કિલ્લાચંદ કોમ્પ્લેક્ષની અંદર કેટલા શેડ, કેટલા ઓટલા, કેટલા માલિકની જગ્યામાં બનાવેલા અન્ય દબાણો આ વહીવટદારે તોડ્યા હતા. નગરપાલિકાએ જો ખરેખર કામગીરી કરવાની હતી તો વહીવટદારે જે તે વખતે આ કિલ્લાચંદ કોમ્પ્લેક્ષમાં બનાવેલ ગેરકાયદેસર શેડ, સીડીઓ, ઓટલા એની ફાઇલનો અભ્યાસ કરીને આ દબાણ કરવાની કામગીરી કરવાની હતી. પણ માલે ચારુના દબાણો યથાવત રાખીને ફક્ત લારી ગલ્લાવાળા દબાણો હટાવવામાં આવે છે કેટલા અંશે વ્યાજબી. બીજું કે આ કોઈ રાહતદારી રસ્તો નથી કે જેથી પોલીસ આમાં દબાણમાં હસ્તક્ષેપ કરી શકે. આ રાહતદારી રસ્તો હોય તો પોલીસને હસ્તક્ષેપ કરવાની છૂટ છે, પણ પ્રાઇવેટ કોમ્પ્લેક્ષમાં કોઈ પણ પ્રકારનો નગરપાલિકા કે કોઈ પણ પોલીસ હસ્તક્ષેપ કરી શકતી નથી. મારી આપણા માધ્યમથી વિનંતી છે કે દબાણકારોએ જે રજૂઆત કરી છે દબાણકર્તા વિરુદ્ધમાં, ખરેખર પોતાના દબાણ જો સ્વેચ્છાએ હટાવત અને બીજાના દબાણ હટાવે તો કામગીરી પ્રસન્ન દેખાત, નગરપાલિકા કામગીરી યોગ્ય થાય. આ સંબંધોના સહારે કામગીરી થતી કેટલા અંશે વ્યાજબી રહેશે? મારી આપણા માધ્યમથી વિનંતી છે કે લારી ગલ્લા હોય કે પાકા દબાણ હોય, ખરેખર જો કામગીરી કરવાની જરૂરત છે તો પ્રેસ મીડિયાના જે દુનિયાની જે ચોથી જાગીર કહેવાય છે, પાટણ શહેરમાં વારંવાર બનતા જે કોમ્પ્લેક્ષો હોય, જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ હોય કે રહેણાંક વિસ્તારમાં કોમ્પ્લેક્ષો બને છે, ત્યાં નગરપાલિકાના નિયમોને નેવે મૂકીને, સરકારના નિયમોને નેવે મૂકીને જે પાર્કિંગો પણ ખાઈ જાય છે, પાર્કિંગમાં દુકાન બની જાય છે, માર્જિનની જગ્યામાં પણ દબાણ કરે છે, એવા દબાણ ખરેખર નગરપાલિકા અને પાટણ પોલીસે દૂર કરવા જોઈએ. જેથી એ કોમ્પ્લેક્ષના કમિશન પર જે વ્હીકલ હોય એ કોમ્પ્લેક્ષની અંદર આવી જાય, જેથી ટ્રાફિકનો પ્રશ્ન ઓછો બને અને દબાણ થાય નહીં.